નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. હવે આપણે પેજ નંબર 404 એમાં ડાયઝોનિયમ ક્ષાર છે એની બનાવટ, એના ગુણધર્મો અને પછી એની રાસાયણિક પ્રક્રિયાઓ જોશું. ડાયઝોનિયમ, ડાયઝોનિયમ ક્ષાર. ડાયઝોનિયમ ક્ષાર એટલે શું? તો કે આપણે આગળ ચર્ચા કરેલી હતી કે જ્યારે એરોમેટિક પ્રાથમિક એમાઇન, એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે ArNH2, આની પ્રક્રિયા જ્યારે નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 અને HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી ત્યારે, અથવા નાઇટ્રસ એસિડ ન લીધું હોય તો સોડિયમ નાઇટ્રાઇટ અને HCl નું મિશ્રણ હશે એની સાથે પ્રક્રિયા કરીએ ત્યારે એમિનો સમૂહનું N2+ માં રૂપાંતર થાય અને ઋણાયન તરીકે Cl- જોડાયેલો હોય. આને આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહીએ છીએ. અને 2 મોલ પાણી અને આપણે આ પ્રક્રિયા દરમિયાન છૂટવું પડશે અને આ પ્રક્રિયાને આપણે ડાયએઝોટાઇઝેશન, શું નામ આપવામાં આવે છે? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે. એટલે પ્રાથમિક એરોમેટિક એમાઇન નાઇટ્રસ એસિડ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે એનો ધન આયન છે એને ડાયઝોનિયમ ક્ષાર કહેવાય. પછી અહીંયા કયો સમૂહ જોડાય છે એના ઉપર તેનું નામ લખાય. આપણે જનરલી આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર પણ બનાવ્યો હતો એલિફેટિક પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરીએ તો એને આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર કહેવાય. પણ એ પ્રમાણમાં કેવો છે? અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી. જ્યારે BDC છે એ દ્રાવણ સ્વરૂપમાં સ્થાયી હોય છે. તો આનું બંધારણ આપણે આ રીતે લખવામાં આવે છે કે બેન્ઝીન સાથે નાઇટ્રોજન N-ટ્રિપલ બંધ થી જોડાય તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન, એક આ બંધમાં, 2 3 અને 1 છે ને સવર્ગ બંધ બનાવે. એટલે સવર્ગ બંધ બનાવે એટલે આના ઉપર ધન વીજભાર આવે. ધન વીજભાર બેલેન્સ કરવા અહીં કોઈ અલગ અલગ ઋણ આયન જોડાયેલો હોય એટલે N2+ હોય ને એને ડાયએઝોનિયમ કહેવામાં આવે છે અને ઋણાયન સાથે જોડાયેલા ડાયએઝોનિયમ ક્ષાર તરીકે ઓળખી. અને બેન્ઝીન હોય તો બેન્ઝીન ડાયએઝોનિયમ અને ઋણાયનનું નામ લખવાનું થશે. જેમ કે હું અહીંયા N-ટ્રિપલ બંધ બતાવો તો ધન વીજભાર આપવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું. અને જો તમે ડબલ બંધ બતાવો N-ડબલ બંધ N તો આ પાસે અબંધકારક યુગ્મ હોય તો ધન વીજભાર લખવાની જરૂર નથી એટલે આમે લખી શકો છો. તો આનું નામ શું થાય? બેન્ઝીન ડાયએઝોનિયમ, ડાયએઝોનિયમ ક્લોરાઇડ હશે, જે ટૂંકમાં આપણે BDC કહીએ છીએ. અને જો અહીંયા ઋણાયન તરીકે બ્રોમિન જોડાય તો પછી આને જનરલી આમ લખશું તો તમને સરળતા રહેશે, N2+ જ લખી નાખો. અને બીઆર તો આનું નામ બેન્ઝીન ડાયઝોનિયમ, શું કરવાનું? ક્લોરાઇડની જગ્યાએ બ્રોમાઇડ, બરાબર? આ ધ્યાન રાખવાનું. એવી જ રીતે અલગ અલગ ઋણાયનમાં જો N2+ સાથે HSO4- ઋણાયન જોડાય તો આનું નામ થશે બેન્ઝીન ડાયએઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફેટ. એ ધ્યાન રાખવાનું. એવી જ રીતે ઋણ આયન તરીકે N2+ BF4- જોડાય તો આનું નામ થાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરોબોરેટ, ક્લોરોબોરેટ, બરાબર? આ રીતે અલગ અલગ નામ થશે. એમાંનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ દ્રાવણ સ્વરૂપમાં જલીય માધ્યમમાં સ્થાયી છે અને ઘન અવસ્થામાં તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરેટ તો કે સ્થાયી જોવા મળે. એટલે મોટા ભાગે ડાયઝોનિયમ ક્ષાર અસ્થાયી છે શુષ્ક ઘન અવસ્થામાં, એટલે એ દ્રાવણ સ્વરૂપમાં જ મેળવવામાં આવે. અને બીજું એક કારણ તમને પૂછી શકે કે આલ્કાઇલ Rn2+ એટલે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર કહેવાય કરતા એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર R2N2+ વધુ સ્થાયી છે, કારણ આપો. આ રીતે પ્રશ્ન પૂછે, કારણ આપો. તો આનો જવાબ શું લખવાનો? કે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર છે એમાં સંસ્પંદન જોવા મળે નહીં,
જ્યારે એરર ડાયજેનિક ચાર્જમાં સંસ્પંદન ને કારણે તેની સ્થિરતા શું થશે તો કે વધે છે આમાં સંસ્પંદન હોવાથી ધન વિજભાર નાઇટ્રોજન પરમાણુ ઉપર જ રહે છે જ્યારે આમાં ધન વિજભાર છે સંસ્પંદનને કારણે બેન્ઝીન વલયમાં પણ જોવા મળે જેના કારણે એની સ્થિરતામાં વધારો થાય તો એને સંસ્પંદન બંધારણ આપણે દોરવા પડે તો જો એ સંસ્પંદન બંધારણ જોઈએ તો આ N ત્રિપલ બંધ N આની પાસે અલંકારિક યુગ્મ N છે અને આના ઉપર ધન વિજભાર છે તો સંસ્પંદનથી શું થશે તો કે બેન્ઝીન વલયનું ઇલેક્ટ્રોન યુગ્મ ડાયોડ સમૂહ તરફ આકર્ષાય તો આની સંયોજકતા વધી જાય તો આ યુગ્મ આ નાઇટ્રોજન મેળવશે તો શું થશે તો કે આ કાર્બન ઉપર ઓર્થો ઉપર ધન વિજભાર આવશે દ્વિબંધ આ ધન વિજભાર એમનેમ રહેશે પણ અહીંયા ત્રિપલ બંધના દ્વિબંધ થઈ જશે અને અહીંયા એક અબંધકારક યુગ્મ જગ્યાએ બે ઋણ વિજભાર આવશે પછી આગળનું સંસ્પંદન બંધારણ જોઈએ તો આ અબંધકારક પાઇ બંધના યુગ્મ આ ઓર્થો મેટા વચ્ચે આવશે તો પેરા ઉપર ધન વિજભાર આવશે ત્યારબાદ આ પાછું આ બંને વચ્ચે તો આ સ્થાન ઉપર ધન વિજભાર આવશે અને પછી પાછો આ યુગ્મ મૂળ સ્થાને આવશે તો અહીંયા આવી જશે તો એમ વિપલ પર એમ એક જ અબંધકારી યુગ્મ અને ધન વિજભાર તો એ સંસ્પંદનને કારણે એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર અથવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર વધુ સ્થાયી હોય અને આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષારની સ્થિરતા પ્રમાણમાં તો કે ઓછી જોવા મળે છે આ રીતે આપણે કારણ પણ પૂછી શકીએ અને પછી ટોપિક નંબર 13.7માં ડાયઝોનિયમ ક્ષારની બનાવટ ઉત્પત્તિ આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા નહીં પણ જોયું કે એરોમેટિક પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે 273 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે આ પ્રક્રિયાને ડાયઝોનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે અને આ ક્ષાર અસ્થાયીતાને કારણે અસ્થાયી એટલે શુષ્ક અવસ્થામાં અસ્થાયી છે પણ જલીય માધ્યમમાં કેવો છે સ્થાયી છે જલીય માધ્યમ સ્થાયી શુષ્ક અવસ્થામાં અસ્થાયી હોવાથી આમાંથી બીજા સંયોજનો બનાવવા હોય ત્યારે જ આનું બનાવટ કરવામાં આવે છે આની બનાવટ કરી અને સંગ્રહ કરી શકાતો નથી એવું આપણે કીધેલું છે પછી ભૌતિક ગુણધર્મોમાં કીધું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે અને પાણીમાં દ્રાવી હોય પણ ઠંડા પાણીમાં તો કે સ્થાયી છે એટલે તાપમાન એટલે જ આપણે નીચું રાખીએ છીએ પણ જો ગરમ કરવામાં આવે તેનું વિઘટન થઈ નાઇટ્રોજન વાયુ છૂટવા પડી જશે અને પાણીમાં રહેલા ઉયર સાથે પ્રક્રિયા કરી ફિનોલ બનાવી શકે છે એ ધ્યાન રાખવાનું પરંતુ ઘન અવસ્થામાં સ્થાયી છે ઘન અવસ્થામાં ક્યાં સ્વરૂપે સ્થાયી છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ સ્વરૂપે તો કે ઘન અવસ્થામાં સ્થાયી રહેશે એટલે જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ હોય તો પાણીમાં અદ્રાવ્ય છે અને શુષ્ક ઘન અવસ્થામાં સ્થાયી રહી શકે છે એ ધ્યાન રાખવાનું રહેશે અને હવે તેની અગત્યની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ જોવાની આમાંથી ઘણા બધા કાર્બનિક સંયોજનો બનાવી શકાય છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી તો એ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે ચર્ચા કરીએ એટલે આમાંથી એક કારણ ધ્યાન રાખવાનું બે માર્ગમાં આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર કરતાં એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર શા માટે વધુ સ્થાયી છે એ અને નામ શું આવે તો બેન્ઝીન ડાયઝોનિયમ ઋણાયન નામ પાછળ લખતું જવાનું એ રીતે અલગ અલગ ઋણાયન હોય તો એનું નામ જોવા મળશે અહીં અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા જોશું પ્રથમ એવી રાસાયણિક પ્રક્રિયા જોશું કે બીડીસી જે છે એમાં N2
પ્લસ અને Cl- તો ડાયજો સમૂહનું વિઘટન થાય એટલે એ દૂર થાય એવી રાસાયણિક પ્રક્રિયા જોશો આપણે જોવાની છે અને ઘણી વખત આને આમ પણ લખવામાં આવે એરાઈલ એટલે Ar N2 પ્લસ Cl- સામે લખાય બેન્ઝીન વિસ્થાપિત હોય તો શું લખાય C6H5 N2 પ્લસ Cl- આ રીતે પણ લખેલું અને બંધ બતાવેલા હોય તો ધ્યાન રાખવાનું કે ડબલ બંધ હોય ને તો વિઝિબલ લખવાનું નથી અને ટ્રિપલ બંધ બતાવો બે હોય છે તો શું ધ્યાન રાખવાનું આના ઉપર ધન વિઝિબલ અને ઋણ આયન હોય એના ઉપર ઋણ પણ તમે બને ત્યાં લગી N2 પ્લસ અને ઋણ આયન લખશો તો જેથી કરીને બંધની સંખ્યા કે વિઝિબલમાં તમારે પ્રશ્ન આવે નહીં તો પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા N2 નું વિસ્થાપન અથવા વિઘટન વિસ્થાપન થાય એવી પ્રક્રિયા જોવાની છે N2 સમૂહનું શું થશે તો કે વિસ્થાપન થાય એવી બેન્ઝીન ડાયઝિનિલ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા જોશું તો પ્રથમ પ્રક્રિયા આપણે છે ને સેન્ડમેયર પ્રક્રિયા જોશું સેન્ડમેયર પ્રક્રિયા તો સેન્ડમેયર પ્રક્રિયામાં શું ધ્યાન રાખવાનું છે પ્રક્રિયક તરીકે ખાસ ધ્યાન રાખજો આઈપી પ્રક્રિયા છે ક્યુપ્રસ હેલાઇડ લેવલ ક્યુપ્રસ હેલાઇડને CuXA લખાય અથવા Cu2H2 ટૂંકમાં કોપરમાં ઓક્સિડેશન અને પ્લસ વન હોય ત્યારે ક્યુપ્રસ લખાય હેલોજન જોડાય તો ક્યુપ્રસ હેલાઇડ કહેવામાં આવે છે એ લેવલ અને પ્લસ HX લેવાનું છે એટલે HX માં X બરાબર ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ અથવા સાયનાઇડ લેશે બરાબર એટલે HCl HBr કે HCl જગ્યાએ લેવાનું થશે તો એ સેન્ડમેર પ્રક્રિયક તરીકે ઓળખાય છે આ સેન્ડમેર પ્રક્રિયકની પ્રક્રિયા બેન્ઝીન ડાયઝિનિલ ક્લોરાઇડ એટલે કે ડાયઝિનિલ ક્ષાર સાથે કરવામાં આવે ત્યારે N2 નું વિસ્થાપન અનુક્રમે ક્લોરિન વડે થાય બ્રોમિન કે CN વડે થાય તો ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન કે સાયનોબેન્ઝીન મળે છે એટલે સેન્ડમેર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન ત્રણ નિપજ મેળવી શકાય તો એ પ્રક્રિયા સમીકરણ કેમ લખવાનું તો આપણે બેન્ઝીન ડાયઝિનિલ ક્લોરાઇડ N2 પ્લસ Cl માઇનસ લખી આની પ્રક્રિયા હું પહેલા Cu CN અને HCl સાથે ગરમ કરવામાં આવશે તો HCl ના રહેલા ક્લોરિન દ્વારા ડાયઝોનું વિસ્થાપન થઈ જાય તો આપણે ક્લોરોબેન્ઝીન નિપજ મળે અને એક N2 છૂટો પડશે અને HCl ઉમેરી છે અને છૂટો પડે એટલે બતાવવાની જરૂર નથી તો કઈ નિપજ મળી ક્લોરોબેન્ઝીન આ નિપજ મળે છે અને જો આપણે આ પ્રક્રિયા છે એ ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે HBr લેશો અને ગરમ કરશો તો Br દ્વારા ડાયઝોનું વિસ્થાપન થશે એટલે આપણે શું મળશે તો કે બ્રોમોબેન્ઝીન મળે અને એક નાઇટ્રોજન છૂટું પડે અને આ H પ્લસ છે HCl સાથે જોડાય તો HCl છૂટું પડશે એ ધ્યાન રાખવાનું ત્રીજી પ્રક્રિયા છે એમાં આપણે ક્યુપ્રસ સાયનાઇડ CuCl લેશો આની પ્રક્રિયા H ની જગ્યાએ KCl લેશો અહીં આપણે કીધું CN લેવાનું HCN ની કારણ કે HCN છે ને નિર્બળ બેઝ છે તો KCN છે એમાંથી સરળતાથી કેન્દ્રનું રાજ્ય પ્રક્રિયક CN માઇનસ ઉત્પન્ન થઈ શકે એટલે HCN ની જગ્યાએ KCN લેશું તો CN દ્વારા ડાયઝોનું વિસ્થાપન થાય તો નિપજ તરીકે સાયનોબેન્ઝીન શું નામ છે સાયનોબેન્ઝીન આ સામાન્ય નામ અને બેન્ઝોનાઇટ્રાઇલ આઇપીસી નામ છે અને N2 છૂટું પડે અને KCl સાથે જોડાય તો અહીં HCl ની જગ્યાએ KCl છૂટું પડશે આ ત્રણેય પ્રક્રિયા સેન્ડમેર પ્રક્રિયા તરીકે ઓળખાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે આવી જ બીજી એટલે ટૂંકમાં એવો અંશ છે સેન્ડમેર પ્રક્રિયાથી ક્યાં સંયોજક બનાવી શકાય તો ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાયનોબેન્ઝીન ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે અને સેન્ડમેર પ્રક્રિયામાં સેન્ડમેર પ્રક્રિયક એટલે શું ક્યુપ્રસ હેલાઇડ અને HX નું મિશ્રણ છે સેન્ડમેર પ્રક્રિયક તરીકે ઓળખાય છે આ ઉપરાંત ગાટરમેન પ્રક્રિયા આવશે તો ગાટરમેન પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે આપણે કોપર પાવડર અને HX લેવાનું છે જેમ X બરાબર ક્લોરાઇડ અને બ્રોમાઇડ લેશું એટલે ગાટરમેન પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન અને આપણે બ્રોમોબેન્ઝીન નિપજ તરીકે મળશે તો એમાં પણ ડાયઝોનું વિસ્થાપન થશે N2 પ્લસ Cl માઇનસ તો આની પ્રક્રિયા કોપર પાવડર અને HCl સાથે ગરમ કરવામાં આવે તો ડાયઝોનનું વિસ્થાપન ક્લોરિન દ્વારા થશે તો આપણે શું મળશે ક્લોરોબેન્ઝીન મુખ્ય નિપજ મળે છે અને અહીંયા કોપરનું ઓક્સિડેશન થઈ કોપર પ્લસ વન જે ક્લોરિન સાથે જોડાઈ ક્યુપ્રસ ક્લોરાઇડ બનાવશે અને આપણે અડધો મોલ હાઇડ્રોજન પણ છૂટો પડશે તે સ્વરૂપમાં બતાવ્યો નથી એટલે ન બતાવો તો પણ ચાલે પણ આ એચ છે એ અડધો મોલ હાઇડ્રોજન સ્વરૂપે છૂટો પડી શકે
તો ક્લોરોબેન્ઝીન ને એ જ રીતે ક્યુબ કોપર પાવડર અને એસબીઆર ના મિશ્રણ સાથે ગરમ કરીએ તો આપણે બીઆર દ્વારા ડાયઝોન વિસ્થાપન થઈ બ્રોમોબેન્ઝીન મળશે અને આમાં પણ ક્યુપ્રસ ક્લોરાઇડ મળશે અને અર્ધમોલ હાઇડ્રોજન વાયુ છૂટો પડે તો આ બે પ્રક્રિયા ગાટરમેન પ્રક્રિયા તરીકે ઓળખાય છે એટલે બીડીસી માંથી ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન સેન્ડવેર પ્રક્રિયા દ્વારા બની શકે અને ગાટરમેન પ્રક્રિયા દ્વારા પણ આપણે બનાવી શકીએ છીએ એ ધ્યાનમાં રાખવાનું પણ ગાટરમેન કરતાં ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સેન્ડવેર પ્રક્રિયાથી વધારે સારા પ્રમાણમાં નિપજ મેળવી શકાય એટલે વધારે ઉપયોગી પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવવા માટે કઈ પ્રક્રિયા વપરાય છે સેન્ડવેર પ્રક્રિયા વપરાય છે ત્યારબાદ આપણે જો તમારે આયોડોબેન્ઝીન બનાવવું ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવ્યા હવે જો આયોડોબેન્ઝીન બનાવવું હોય તો તો એ પ્રક્રિયા છે એમાં સીધી જ પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા સી લઈ આયોડોબેન્ઝીન ની બનાવો આયોડોબેન્ઝીન ની બનાવો આયોડોબેન્ઝીન બનાવવા હોય તો તમારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2 + Cl- એની સીધી પ્રક્રિયા KI સાથે કરવાની આ પ્રક્રિયા સેન્ડવેર કે ગટરમેન એકમાં આવતી નથી એ ખાસ ધ્યાન રાખજો આયોડોબેન્ઝીન સેન્ડવેર કે ગટરમેન પ્રક્રિયા દ્વારા બનશે નહીં આયોડિન દ્વારા ડાયઝોનનું વિસ્થાપન દેખ્યું ગેસીય છૂટો પડે અને નાઇટ્રોજન વાયુ આવી જ રીતે આપણે ક્લોરોબેન્ઝીન બનાવવું તો ક્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન ની બનાવ આની બનાવટ કરવા માટે પ્રથમ આપણે ઋણાયન જે ક્લોરાઇડ જોડાયેલો છે ને એ બદલાવશું તો પ્રથમ શું કરશું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2 + Cl- આની પ્રક્રિયા આપણે છે એ HBF4 એટલે કે ક્લોરિક એસિડ કહેવાય ક્લોરોબોરિક એસિડ કહેશું શું નામ છે એનું ક્લોરોબોરિક એસિડ HBF4 એની સાથે પ્રક્રિયા કરી તો BF4- ઋણાયન Cl ઋણાયનનું વિસ્થાપન કરશે એટલે આપણે N2 પ્લસ શું મળશે તો કે BF4 માઇનસ આનું નામ શું લખવાનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરિક અને HCl છૂટું પડે ત્યારબાદ આ પ્રક્રિયક છે એની પ્રક્રિયામાં બે રીતે ક્લોરોબેન્ઝીન કે નાઇટ્રોબેન્ઝીન બનાવી શકાય જો તમારે ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો ખાલી આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરેટ મળે છે એને શું કરવાનું છે ગરમ કરવાનું તો ગરમ કરતા BF4 માઇનસ જે ઋણાયન છે એ ઋણાયનમાંથી BF3 અને F- ઉત્પન્ન કરશે આ F- ડાયઝોનનું વિસ્થાપન કરશે એટલે આપણે ક્લોરોબેન્ઝીન મળી જાય અને BF3 અને N2 છૂટું પડશે આ ધ્યાન રાખો અને જો તમારે નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરેટ છે એની પ્રક્રિયા કોપરની હાજરીમાં એને એનો ટુ સાથે પ્રક્રિયા કરવાની છે અને ગરમ કરશું તો શું થશે તો કે ડાયઝોનનું વિસ્થાપન એનો ટુ સમૂહ દ્વારા થાય તો આપણે નાઇટ્રોબેન્ઝીન મળે અને સામે એને BF4 છૂટવું પડશે અને F N2 સમૂહ છૂટવો પડે તો ક્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન છે એ આપણે બે નિપજ મેળવી શકશું એ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ રિડક્શન પ્રક્રિયા આવશે એ પ્રક્રિયા આવશે રિડક્શન તો રિડક્શન પ્રક્રિયાની અંદર આમાં નિપજ તરીકે આપણે બેન્ઝીન મળશે શું મળશે બેન્ઝીન N2 + Cl- આનું રિડક્શન બે રીતે કરી શકાય એક H3 PO2 હાઇપોફોસ્ફરસ એસિડ P વિભાગના તત્વોમાં આપણે ભણી ગયા છે હાઇપોફોસ્ફરસ એસિડ સાથે અને પાણીના મિશ્રણ સાથે જો આની પ્રક્રિયા કરી તો ડાયએઝો સમૂહ છે એ દૂર થશે અને એની જગ્યાએ હાઇડ્રોજન જોડાશે એટલે હાઇડ્રોજન જોડાય એટલે હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન થયું કહેવાય તો અહીંયા હાઇડ્રોજન બેન્ઝીન સાથે જોડાઈ જાય તો વિસ્થાપિત બેન્ઝીનમાંથી ખાલી બેન્ઝીન મળશે N2 સમૂહ છૂટો પડી જશે અને આનું ઓક્સિડેશન થશે એટલે આપણે H3PO3 મળશે અને વધારાની નિપજ તરીકે આપણે HCl પણ છૂટું પડશે છૂટું પડશે HCl એ પણ ધ્યાન રાખો એટલે ફોસ્ફરસ એસિડ છે એમાંથી હાઇપોફોસ્ફરસ એસિડમાંથી ફોસ્ફરસ એસિડ મળી ગયું એટલે આ નિપજ છે ને ઓક્સિડાઇઝિંગ નિપજ કહેવાય ઓક્સિડાઇઝિંગ
एमसीक्यू માં પૂછાઈ ગયેલું છે કે બેન્ઝીન ડાયટ્રિયન ક્લોરાઇડ ની હાઇપોફોસ્ફોરસ એસિડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન મળે એમાં ઓક્સિડેશન નિપજ થાય એટલે કે ફોસ્ફરસ એસિડ થાય કારણ કે આનું ઓક્સિડેશન થી અને બીડીસી નું શું થાય છે રિડક્શન થાય એવી જ રીતે જો તમે ઇથેનોલ ઉમેરો CH3CH2OH તો ઇથેનોલ માં તો કે ઇથેનોલ માં OH સમૂહ હાઇડ્રોજન અને જે કાર્બન સાથે જો અહીંયા થી પણ હાઇડ્રોજન દૂર થાય આ બે ઓક્સિડ દ્વિબંધ બને એટલે એમાંથી આલ્ડિહાઇડ બનશે એનું ઓક્સિડેશન થાય એનો હાઇડ્રોજન ડાયઝોનિક ચાર્જનું વિસ્થાપન કરે એમાં પણ બેન્ઝીન જ નિપજ મળે મુખ્ય નિપજ પણ ઓક્સિડાઇઝિંગ નિપજ જે છે કે આપણે ઇથેનોલ મળશે એટલે ઓક્સિડાઇઝિંગ નિપજ આઈ થશે નામાં આ થશે એ ધ્યાન રાખો અને બાકી HCl પણ છૂટું પડે તો રિડક્શન કરો બેન્ઝીન ડાયઝોનિક ક્લોરાઇડનું રિડક્શન થી જો ડાયઝોનનું વિસ્થાપન થાય તો નિપજ તરીકે બેન્ઝીન આપણે બે મોલ મળી બે રીતે બેન્ઝીન નિપજ મેળવી શકાય છે એટલે ગ્રેટર મેન સેન લેયરમાં ત્રણ પ્રક્રિયા ધ્યાન રાખવાની ગ્રેટર મેનમાં બે એક આયોડોબેન્ઝીન ની બનાવટ પછી ક્લોરોબેન્ઝીન નાઇટ્રોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન માટે એટલે HCl4 સાથે પ્રક્રિયા કરવાની એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરેટ મળે જેનું વિઘટન કરો ગરમ કરો તો ક્લોરોબેન્ઝીન પણ કોપર અને NaNO2 સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રોજન અને જો એનું રિડક્શન કરવામાં આવે અને વિસ્થાપન કરી N2 નું તો હાઇડ્રોજન જોડાશે તો બેન્ઝીન મળશે પણ એમાં બે અલગ અલગ પ્રક્રિયાની મદદથી રિડક્શન કરી શકાય છે ત્યારબાદ આગળ હજી પ્રક્રિયા જોઈએ તો આપણે ફિનોલ પણ બનાવી શકાય જે આગળના ચેપ્ટરમાં ફિનોલની બનાવટમાં એક પ્રક્રિયા આપણે જોઈ હતી એ પ્રક્રિયા પણ આપણે જોઈએ તો આ રીતે આ પ્રક્રિયા હું લખવાની છે ખાસ ધ્યાન રાખવાનું બરાબર હવે આગળની પ્રક્રિયા જોઈએ છીએ આમાં બધી રાસાયણિક પ્રક્રિયા મોઢે લખતા આવડતી હોવી જોઈએ એમાંથી કંઈક ને કંઈક દર વર્ષે એક્ઝામમાં હોય જ છે થિયરી અથવા MCQ ત્યારબાદ આગળની પ્રક્રિયા છે OH સમૂહ વડે N2 નું શું આવશે વિસ્થાપન અથવા આ પ્રક્રિયાથી આપણે ફિનોલ નિપજ મળશે શું મળશે ફિનોલ તો આ પ્રક્રિયામાં શું કરવાનું છે તો આપણે એવું કીધું હતું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ દ્રાવણ સ્વરૂપમાં તો કે શું છે નીચા તાપમાને સ્થાયી હોય છે તો એ જલીય માધ્યમમાં નીચા તાપમાને સ્થાયી હોય છે પણ જો એ દ્રાવણમાં H2SO4 જેવા એસિડિક દ્રાવણ કરી નાખો અને જો થોડું ગરમ કરવામાં આવે તો ડાયઝોનનું વિસ્થાપન પાણીમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો OH બનશે અને સામે N2 અને HCl છૂટું પડશે તો આ રીતે OH સમૂહ છે એના વડે પણ ડાયઝોનનું વિસ્થાપન કરી અને આપણે ફિનોલ છે એ નિપજ તરીકે મેળવી શકીએ છીએ પછી હવે બીજી પ્રક્રિયા જોઈએ N2 ડાયઝોનેશન એટલે કે N2 પ્લસ સમૂહનું રિડક્શન આ પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં આપી નથી પણ તમે લખી નાખજો કે N2 પ્લસ એટલે ડાયઝો સમૂહનું રિડક્શન અત્યારે લગીની બધી પ્રક્રિયામાં ડાયઝો સમૂહ દૂર થતો હતો વિસ્થાપન હવે આ પ્રક્રિયામાં ડાયઝો સમૂહ વિસ્થાપન પામશે નહીં પણ એનું રિડક્શન થશે કઈ રીતે તો જો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે આમ લખી છે N ડબલ બોન્ડ N અને Cl આની પ્રક્રિયા SnCl2 અને HCl સાથે કરવામાં આવે તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી SnCl4 બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય આ હાઇડ્રોજન વાયુ આ ડાયઝો સમૂહનું રિડક્શન કરશે એટલે એમાંથી NH અને NH2 માં રૂપાંતર થશે NH NH2 તો NH2 NH2 હોય ને એનું નામ હાઇડ્રેઝિન છે શું છે હાઇડ્રેઝિન હાઇડ્રેઝિનના એક હાઇડ્રોજન વિસ્થાપન થઈને બેન્ઝીન જોડાય છે એટલે આનું નામ થાય ફિનાઇલ હાઇડ્રેઝિન આવી નિપજ આ પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં નથી પણ પૂછાય તો ધ્યાનમાં રાખવી તો ફિનાઇલ હાઇડ્રેઝિન નિપજ તો કે આપણે મળી શકે છે તો આમાં જો તો ડાયઝો સમૂહ છે એ દૂર નથી થતો એનું રિડક્શન થી એટલે ડાયઝો N2 સમૂહ અને ડાયઝો N સમૂહનું રિડક્શન પ્રક્રિયા
જોઈ હવે ની જે પ્રક્રિયા આવે છે એ બહુ જ અગત્યની પ્રક્રિયા છે નીટ માં ઘણી બધી વાર એમાંથી પૂછાય છે ગુજરાત બોર્ડમાં પણ એ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે ત્રીજી પ્રક્રિયા આપણે કીધું છે કે ડાયરેક્ટ સમૂહ પ્રક્રિયામાં સચવાય લોકે દૂર ન થાય એ કે અહીંયા એમ ટુ સમૂહ છે કે ડાયરેક્ટ સમૂહ સ્વરૂપે રહેતો નથી આગળમાં તો કે દૂર થઈ જતો હવે તો કે ડાયરેક્ટ સમૂહ એન ટુ પ્લસ સમૂહ સચવાય રહે તેવી પ્રક્રિયા આમ જોવા જાય તો આ માં ડાયઝોનિયમ સમૂહ છે ને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે કેવો વર્તશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું કામ કરશે એટલે બીજા એરોમેટિક સંયોજનના ઓર્થો કે તેરા સ્થાનમાં તો કે ઇલેક્ટ્રોનરાગી પ્રક્રિયક તરીકે તો કે દાખલ થશે અને આ રીતે મળતા સંયોજનો છે ને એ રંગકો તરીકે કામમાં લેવામાં આવે અને એઝો રંગકો તરીકે અથવા એમ પૂછે એઝો રંગકની બનાવટ શું પૂછે એઝો રંગકની બનાવટ અથવા આ પ્રક્રિયાને એ જો સંયુગ્મન પ્રક્રિયા પણ કહેવાય સંયુગ્મન પ્રક્રિયા આવું પણ નામ આપવામાં આવેલું છે અથવા એ જો સંયુગ્મન અથવા ખાલી સંયુગ્મન પ્રક્રિયા એ જો એ આપણે જોવાની છે ટેક્સ્ટમાં બે આઈટી છે પણ આપણે ચાર પ્રક્રિયાઓ જોશું કેટલી પ્રક્રિયાઓ જોશું ચાર કઈ રીતે તો એ જો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ ડબલ બોન્ડ એ અને સી એન બી ડી સી આની પ્રક્રિયા હું ફિનોલ સાથે કરીશ અને ફિનોલ એસિડિક છે તો બેસિક માધ્યમમાં પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને કરી તો ફિનોલ છે એ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ફિનોલના પેરા સ્થાનમાં ડાયઝો સમૂહ છે ની જોડાશે તો ફિનોલના પેરા સ્થાનમાં ડાયઝો સમૂહ જોડાય તો આપણે આ ડાયઝો સમૂહને આ રીતે લખશું આ ડાયઝો સમૂહ એમ ડબલ બોન્ડ એમ અને ફિનોલ આ ફિનોલ છે તો ફિનોલનું પેરા સ્થાન ક્યાં તો કે ડાયઝો સમૂહ જોડાઈ ગયું બરાબર અને ચોટું શું પડશે તો કે આ સીએલ બરાબર એને સાથે પ્રક્રિયા કરે એને સીએલ છૂટવું પડે અને પેરા સ્થાનમાંથી એચ છૂટવો પડે ઈ આ ઓએચ સાથે અને એચ ટુ પણ ટેક્સ્ટમાં બતાવ્યું નથી નહીં બતાવો તો ચાર્જ આનું નામ શું લખાય તો કે પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન અને એઝો બેન્ઝીન કહેવાય તો પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન પેરા હાઇડ્રોક્સી શું છે એઝો બેન્ઝીન આવી નિપાત મળે બરાબર અને આનો રંગ પણ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો છે નારંગી રંગનો તો કે રંગક મળશે કેવો નારંગી રંગ પણ એમને પરીક્ષામાં પૂછે રંગ યાદ રાખવો કે બીડીસીની કયા સંયોજન સાથેની પ્રક્રિયા કરતા નારંગી એઝો રંગક મળે તો ફિનોલ સાથેની પ્રક્રિયા છે અથવા નારંગી એઝો રંગકનું બંધારણ કેવું થાય તો આ બંધારણ ધ્યાન રાખવાનું છે અથવા ફિનોલની બીડીસી સાથેની પ્રક્રિયાથી મળતા રંગક છે એનો રંગ કેવો છે એ ધ્યાન રાખો એવી જ રીતે બીજી પ્રક્રિયા છે એ ટેક્સ્ટ બુકમાં આપી નથી તમારે લખવી હોય તો લખી લેજો બરાબર બીટા નેપ્થોલ શું આવશે આનું નામ બીટા નેપ્થોલ છે બીટા નેપ્થોલ એની સાથે આપણે પ્રક્રિયા કરવાની છે બેઝિક માધ્યમમાં એને ઓએચ આને લીધું ફિનોલની જગ્યાએ બીટા નેપ્થોલ તાપમાન નહીં 273 થી 278 બાય પ્રોડક્ટ આ ચૂકી પડશે તો આમાં નિપજ કઈ રીતે મળે તો આની અંદર પણ ધ્યાન રાખવાનું આ ડાયઝો સમૂહ છે આપણો બરાબર એ ડાયઝો સમૂહ બીટા નેપ્થોલના પેરા સ્થાન તો બીટા નેપ્થોલનું પેરા સ્થાન આ થાય એની સાથે આપણે જોડશું અહીંયા શું આવશે ઓએચ બરાબર તો આનું નામ શું થશે બીટા નેપ્થાઇલ એઝો બેન્ઝીન શું નામ છે બીટા નેપ્થાઇલ એઝો બેન્ઝીન એઝો બેન્ઝીન આ ધ્યાન અને આનો રંગ છે ને એ લાલ રંગ છે લાલ રંગનો શું મળશે આપણે રંગ મળે હવે આવી જ રીતે આપણે ત્યારબાદ આગળની પ્રક્રિયા છે એમાં એનિલિન સાથે પ્રક્રિયા એનિલિન બેઝ છે તો આ પ્રક્રિયા છે એ આપણે એસિડની હાજરીમાં 273 થી
271 કેલ્વિન તાપમાને થર્યા તો ઇનેડિન પર 13 ડિગ્રી સેલ્સિયસ સર્વોત્તર તેના પહેલા સ્થાનમાં ડાયઝો સમૂહ જોડાશે બરાબર અને NH2 તો આનું નામ આપણે પેરા હાઇડ્રોક્સી લખતા તો આપણે શું લખશું પેરા એનિયો બેઝો બેન્ઝીન બેઝો બેન્ઝીન આ પીળો રંગક છે કેવો છે પીળો આમ જોવા જાય તો આછો પીળો બેસિકમાં પીળો રંગક લખેલો છે એ ધ્યાન રાખવાનું રહેશે એવી જ રીતે એનિવિનની જગ્યાએ આપણે આની પ્રક્રિયા છે કે એનએન ડાયમિથાઇલ એનિલિન સાથે કરીએ તો પણ ઉપર મુજબ જ ડાયઝો સમૂહ છે એ આપણે પેરા સ્થાનમાં જોડાશે એનએન ડાયમિથાઇલ એનિલિનના પેરા સ્થાનમાં તો એન CH3 અને CH3 તો આનું નામ શું લખું પેરા એનિઓની જગ્યાએ પેરા સ્થાનમાં કયો સમૂહ છે એનએન ડાયમિથાઇલ એનિનો આવશે એન એન ડાય મિથાઇલ એમિનો એઝો બેન્ઝીન એઝો બેન્ઝીન અને આ છે એ પણ પીળો રંગનો છે પણ ઘેરો પીળો આવશે કેવો આવશે ઘેરો પીળો એટલે આ પ્રક્રિયા પણ કશું ઉપર નથી બીટા નેપ્ટોન અને એનએન ડાયમિથાઇલ એનિલિન બે નથી લખી લેવી પરીક્ષામાં થિયરીમાં પૂછાય તો આપણે બે જ લખવાની છે એક ફિનોલવાળી અને એક એનિલિનવાળી પણ એનસીકીમાં નીટમાં ગુજરાત બોર્ડમાં કે ધ્યાન રાખો ગુજકેટમાં જેડબલીમાં આ બે પણ ધ્યાનમાં રાખવું છે ટૂંકમાં વીડીસી કોઈ પણ એરોમેટિક સંયોજન હોય એની સાથે જ્યારે ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા કરશે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ડાયઝો સમૂહ એના ઓર્થો કે પેરા પેરા સ્થાનમાં જોડાય મેટાનિબ્રેસ વિથ મેટા પણ એવા ઉદાહરણ છે નહીં તો આ રીતે આ વીડીસી આ બધી પ્રક્રિયામાં તમે જોશો તો ડાયઝો સમૂહ એમનો મૂળ સચવાયેલો રહે છે દૂર થતો નથી અને રંગક આપે છે અને યુગ્મન પ્રક્રિયા છે એટલે એ જો સંયુગ્મન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે એવી વાત આપણે કરવામાં આવેલી છે પછી એટલે પ્રક્રિયા લખવી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને ત્યારબાદ છેલ્લો ટોપિક 13.10 એમાં એવું કીધું છે કે એરોમેટિક સંયોજનો ના સંશ્લેષણમાં ડાયઝીન ચાર્જની અગત્યતા એરોમેટિક સંયોજનની બનાવટ તો આપણે જોયું કે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન આયોડોબેન્ઝીન ફિનોલ બેન્ઝીન બરાબર નાઇટ્રોબેન્ઝીન છે ફિનાઇલ હાઇડ્રેઝીન જેવા અસંખ્ય એરોમેટિક સંયોજનો બેન્ઝીન ડાયઝીન ક્લોરાઇડમાંથી જો કે બનાવી શકાય એટલે કે બેન્ઝીન ડાયઝીન ક્લોરાઇડના ડાયઝો સમૂહનું વિસ્થાપન હેલાઇડ આયન હાઇડ્રોક્સી આયન બરાબર છે નાઇટ્રો સમૂહ વડે થઈ શકતું હોવાથી બરાબર તો કે ઘણા બધા એરોમેટિક સંયોજનની બનાવટમાં આપણે મધ્યવર્તી સંયોજન તરીકે આનો ઉપયોગ કરી શકાય છે અને બીજું એરોમેટિક હેલાઇડ ક્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન સીધા બેન્ઝીનની આપણે ક્લોરિનેશન કે ક્લોરિનેશન પ્રક્રિયા દ્વારા બનાવી શકતા નથી ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવી તો એવા ક્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીનની બનાવટમાં પણ બહુ જ અગત્યનો છે સરળતાથી દાખલ કરી શકાય છે આવું જ સાયનોબેન્ઝીન પણ ડાયરેક્શિયન સમૂહ બેન્ઝીનના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતો નથી ત્યારે સાયનો સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે એ ખાસ ધ્યાનમાં રાખો અને આ બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીન સિવાય બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાં સીધા વિસ્થાપન દ્વારા જે વિસ્થાપિત એરોમેટિક સંયોજનો બનાવી શકાતા નથી તેમની બનાવટમાં ડાયઝોનિયમ અન્ય સમૂહ દ્વારા વિસ્થાપન મદદરૂપ થાય ટૂંકમાં એવું કે ડાયરેક્ટલી બેન્ઝીન સાથે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દાખલ ન કરી શકાતો હોય ને ત્યારે એમાં એક ક્રિયાશીલ સમૂહ દાખલ કરવા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે મધ્યવર્તી સંયોજન તરીકે અતિ મહત્વનો ભાગ ભજવે છે એ ધ્યાનમાં રાખવાનું છે આ રીતે અને આ રાસાયણિક પ્રક્રિયાઓ હતી એ આપણે બધી પૂરી થાય છે હવે આના લખાણ સંબંધી પ્રશ્નો જોઈએ એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું લખાણ સંબંધી પ્રશ્નોની